અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ટેડો નથી મૂકતો અને છેલ્લા 3-4 દિવસથી એક ધારે જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે ને ખેડૂતોના ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ધારીના ડાંગોદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો. તો ભારે પવનના લીધે ડાંગોદરમાં PGVCL ના અનેક થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા. જ્યારે મિની વાવાઝોડાના રૂપમાં વરસાદી કહેર વર્તાવવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાકો જેમ કે બાજરો, તલ, ડુંગળીના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે અને સાથે સાથે જ કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને અનેક વૃક્ષો ગરાશાય થયા હતા અને આંબા પર લાગેલી કેરી પણ જમીનદોસ્ત થઈ હતી. ત્યારે ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડ્યા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતના જમીનદોસ્ત થયા હતા. ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર 45 મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું, જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે. ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ PGVCL ના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે. આજ ખેડૂતોને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે. ગઈકાલે જે 10-15 મિનિટ વાવાઝોડું જે આવ્યું, વિનાશકારી વાવાઝોડું, જેમાં જે અમારે 10 વીઘાનો બગીચો હતો, જે 500-700 મણ કેરીની જે અમારી ધાર બધી ખરી અને 50% જેવા ઝાડવા ધરાશય થઈ ગયા છે બરોબર. અને એના માટે